વિદ્યાર્થી મિત્રો, મજામાં. આજે આપણે ધોરણ 5માં પર્યાવરણમાં પાઠ 8 મચ્છરના રોગો બરાબર અને એનું સારવાર આપણે એમાં ભાગ બીજો જોશું. આપણે પહેલા ભાગમાં વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ રોગ જોયા અને એનાથી ખામી શું થાય છે અને લોહ તત્વોની ખામીથી શું થાય છે અને લોહ તત્વ મેળવવા માટે શું ખોરાક લેવો જોઈએ. ત્યારબાદ આપણે એ પણ જોયું અલગ અલગ રિપોર્ટો એનિમિયાના અને મેલેરિયાના, બરાબર, અને એનામાંથી આપણે શીખ્યા. તો હવે આપણે આગળ જોશું પોરા 12 મચ્છર. હરપ્રીત કહે છે, આપણા વર્ગની બહાર મેલેરિયાનું પોસ્ટર લગાવેલું છે. તમે મચ્છરને આમંત્રણ આપો છો, સાવચેત રહો. જો કઈ કઈ જગ્યાએ? જ્યાં પાણીના ટીપા ચાલુ હોય, ગંદકી હોય, કુકડ હોય, બરાબર, કુલરમાંથી જ્યાં પાણી પડે છે, ડંકી જ્યાં હોય, હા, કુંડા જ્યાં હોય, આ તેઓ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ફેલાવે. મચ્છર શું ફેલાવે? ખાલી મેલેરિયા નહીં, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવે છે. તમારા ઘરની આસપાસ પાણી ખૂટું ન થવા દો, ખાડાઓ પૂરી દો, પાણીની ટાંકી, કુલરનું પાણી બદલો અને પાણીના ઘડા ચોખ્ખા રાખો. તેને દર અઠવાડિયે સૂકવવા જોઈએ. તમારી જાતને બચાવવા મચ્છરદારીનો ઉપયોગ કરો. જો મચ્છર હોય તો, જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો. સમજાવી વિદ્યાર્થી મિત્રો, આ એક પોસ્ટર છે જે તમારે પણ યાદ રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આપણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાથી બચી શકીએ. વિપુલ કહે છે, આ પોસ્ટર મચ્છરના નાના કીડા વિશે કંઈક કહે છે, તે શું કહે, તે શું છે? નિશા કહે છે, તે મચ્છરના બચ્ચા છે, પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી, પરંતુ એમાં પણ તે ધીરે ધીરે મોટા થાય છે. આરતી કહે છે, તમે તેમને ક્યાં જોયા? નિશા, અમારા ઘરની પાછળ જૂનો ઘડો પડ્યો હતો, તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો. મેં ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી થઈ. હવે તમે પણ જોયું છે વિદ્યાર્થી મિત્રો? મને નવાઈ લાગી જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવેલા. મચ્છર છે ને, એ પાણીમાં ઈંડા મૂકે. એટલે જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં પાણી રહેવા દેવું જોઈએ નહીં, ચોખ્ખાઈ રાખવી જોઈએ, પાણી ચોખ્ખું રાખવું જોઈએ. ખરાબ પાણીમાં શું મૂકે? ઈંડા. ઈંડામાંથી એના નાના નાના આવા બચ્ચા નીકળે છે. તેમને પોરા કહેવામાં આવે. શું કહેવામાં આવે? પોરા. તેના વિશે હવે મેં રેડિયો પર પણ સાંભળ્યું છે. વિપુલ, તે શું કર્યું? નિશા, પિતાજીએ એ પાણી તરત જ ફેંકી દીધું. તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને સૂકવ્યો, પછી તેને ઊંધો મૂકી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં. હવે શું કર્યું? એને પાણી ફેંકી દીધું, એને ઘડો ચોખ્ખો કર્યો, સૂકવ્યો તડકામાં અને પછી એને ઊંધો મૂક્યો જેથી એમાં પાણી ભરાય નહીં. હરપ્રીત, સાજિયા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે, ખાસ કરીને પેટના રોગ. માખી હોય ને, પરંતુ માખીઓ કરડતી નથી તો પછી તે રોગ કેવી રીતે ફેલાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, માખીઓ કેવું ખબર છે? એ ગમે તેવી ખરાબ વસ્તુ જગ્યા પર બેસી જાય અને એ બેસીને ત્યાંથી ક્યાં આવે? તો આપણા ખોરાક ઉપર, અને આપણા ખોરાક ઉપર બેસે એટલે એના કીટાણુ ચોટે એમાં, બરાબર, અને આ કરજીવ જંતુઓ પણ અંદર આવે, જેથી આપણે ખાઈએ ત્યારે આપણે બીમાર પડીએ છીએ. એટલે બહારનો ખોરાક હંમેશા કેવો? ઢાંકેલો હોય એવો જ ખોરાક ખાવો જોઈએ. વાસી કે બગડેલો ખોરાક કે ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં. જો વિદ્યાર્થી મિત્રો, બિલવરી કાથી પોરા જોયા, આવા કેવા દેખાય છે? ખીલ્લી જેવા નાના નાના છે ને. શોધી કાઢો ને કહો, તમે આના જેવું પોસ્ટર ક્યાંય જોયું છે? આવું પોસ્ટર તો જોયું હોય તો તમારે લખવાનું છે. તમારે વિચારે આવા પોસ્ટર કોણે મૂક્યા છે અથવા સમાચારપત્રોમાં આવી જાહેરાત કોણે આપી છે? પોસ્ટરમાં કયા મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે? તમારા મતે આવા પોસ્ટરમાં ટાંકી, કુલર, જૂના ટાયર, કુંડા, ઘડાઓ શા માટે બતાવવામાં આવ્યા છે? જ્યાં તમે આવું પોસ્ટર જોયું હોય ત્યાંથી તમારે લખવાનું છે ને આ બધી વિગતો ભરવાની છે. આ પણ તમારે નોટમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એક આ, અને અગાઉ મેં તમને કીધું હતું એ, હા, હવે વિચારો, તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? માછલીઓ શું ખાતી હશે? જ્યારે તેલ પાણી પર ફેલાય ત્યારે શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, તેલ પાણી પર ઢોળાય ત્યારે શું એ તેની પર તરે છે. અને એક સવાલ એ છે કે તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? તો કારણ કે જે નાની માછલીઓ હોય એમાં એક ગપ્પી અને પોઈસ્યુ કોલીરિટા, એ નાની નાની માછલીઓ એ છે, એને છે ફેલાય. બીજી તો જે આજે પોરા હોય ને, પોરા એટલે કે જીવજંતુ, નાના મચ્છરો,
એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પાણીને ચોખ્ખું બનાવે છે. માટે માછલીને પાણીમાં રાખવી જોઈએ. શોધી કાઢો, માખીઓ દ્વારા કયા રોગો ફેલાય છે અને કેવી રીતે? તો માખીઓ દ્વારા પેટના દુખાવાના બરાબર ઘણા બધા રોગો થાય છે અને કેવી રીતે એ તમારે લખવાનું છે. મચ્છરની તપાસ, તમારા વર્ગના બાળકોને 2 અથવા 3ના જૂથમાં વહેંચો. દરેક જૂથ શાળામાં અથવા શાળાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટી જશે. જો ક્યાંય પાણી ભરાયેલું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની રહેશે અને જ્યાં બંધિયાર પાણી જોવા મળે ત્યાં ખરાની નિશાની કરવાની. તો ઘડો, કુલર, ટાંકી, શાળાના મેદાનમાં કોઈ ખુલ્લી જગ્યા, ગટર, કોઈ બીજી જગ્યા જો હોય, ખુલ્લી જગ્યા હોય, પાણી હોય તો ખરું કરવાનું, ના હોય તો નથી કરવાનું. ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે એ લખવાનું છે. કયા જગ્યાઓની ચોખ્ખી રાખવાની જવાબદારી કોની છે? ગટરો, નાળાનું સમારકામ કોણે કરવાનું હોય? સંગ્રહાયેલા પાણીમાં કોઈ ઓરા જોઈ શકાય છે? તમે જોયું હોય તો તમે લખવાનું. તે વિસ્તારમાં તેનાથી કઈ મુશ્કેલીઓ થઈ? વિદ્યાર્થી મિત્રો, આ તમારે જાતે પૂરવાનું છે. તમારી આજુબાજુ કોઈ જગ્યાએ કુલર, ટાંકી હોય, શાળાના મેદાનમાં કોઈ ખુલ્લી જગ્યા હોય, ગટર હોય, તો બીજી જગ્યાએ ઘડો, તો તમારે એના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે અને આ પણ નોટમાં લખવાના છે. ઓકે, હવે જોશું આગળ. વિદ્યાર્થી મિત્રો, પોસ્ટર બનાવો. તમારા જૂથમાં કુલર, ટાંકી, નાળા અને વિસ્તાર જ્યાં પાણી ભરાતું હોય ચોખ્ખા કરવાનો સંદેશ આપતું પોસ્ટર બનાવો. પોસ્ટર બનાવવાનું આપણે અગાઉ જોયું ને, એવું તમારું પોસ્ટર શાળામાં તો તેની આસપાસ લગાવો. તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે તે શોધી કાઢો. કોની હોય? તો પહેલાં તો આપણી જ બને. આપણી આપણી શાળાને બને ત્યાં સુધી ચોખ્ખો ગંદકી કરવી નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકવો ના જોઈએ. જે પટ્ટાવાળા છે એની આજુબાજુને સાફ સફાઈ રાખવી જોઈએ. તેમજ જે મ્યુનિસિપલ કર્મચારીઓ આવે બરાબર સાફ સફાઈવાળા, એને પણ ધ્યાન રાખવું જોઈએ. તમારા વર્ગમાં તમે જે શોધ્યું અને સૂચનો આપે તેના અહેવાલનો પત્ર લખો. પત્ર કોને ઉદ્દેશીને લખો અને તે કયા કાર્યાલય પર મોકલો તે શોધી કાઢો. વિદ્યાર્થી મિત્રો, એ તમારે લખવાનું છે. હવે અહીંયા છે તપાસ અહેવાલ. કેટલાક બાળકોએ સર્વેક્ષણ કર્યા હતા, અહીં તેમના અહેવાલ આપેલા છે. જૂથ એક, આપણે જૂથ બનાવ્યા હતા ને, અમને અમારી જૂથ એકમાં અમને અમારી શાળામાં પાણીના નળની આસપાસ લીલું લીલું જોવા મળ્યું છે, જે લીલ છે. લીલના કારણે ત્યાં લપસણું થઈ ગયું છે. ચોમાસામાં લીલ ખૂબ જ ફેલાય છે. અમે વિચારીએ છીએ કે તે નાના છોડ છે કે પાણીમાં ઉગે છે. અને જૂથ બે, શાળાની નજીક તળાવ છે. ગામડામાં હોય સ્કૂલો ત્યાં આવું હોઈ શકે. પહેલાં તમે તળાવમાં પાણી જોઈ શકતા નથી કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું છે. એક કાકીએ કહ્યું કે તે છોડ તેની જાતે પાણીમાં ઉગ્યા છે. તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખાડાઓ છે. તમે પાણીમાં થોડા પોરા પણ જોયા? અમે થોડા પાણીમાં થોડા પોરા પણ જોયા. જેવા અમે થોડા આગળ વગ્યા, આજુબાજુ ઉગેલા છોડમાંથી મચ્છર ઉડવા લાગ્યા. અમે શું કહે છે? અમે જેવા થોડા આગળ ગયા, આજુબાજુ ઉગેલા છોડમાંથી મચ્છર ઉડવા લાગ્યા. હરપ્રીતને લાગ્યું કે તેના ઘર નજીક આ ગંદુ તળાવ છે, તેના લીધે તેના ઘરમાં જ ખૂબ જ મચ્છરો હોય છે. એટલે જ્યાં ગંદુ તળાવ હોય, કચરો હોય, ગંદકી હોય, એવી જગ્યા પણ તમને મચ્છરો વધારે જોવા મળે છે. કહો, તમારી શાળા કે ઘરની આસપાસ કોઈ તળાવ કે નદી છે? હા, તો લખવાનું. ત્યાં જાઓ અને આજુબાજુની વસ્તુનું અવલોકન કરો. તમે પાણીમાં કે ત્યાં આસપાસ લીલ જોઈ શકો છો? તો હા, જોઈ શકાય છે. તમે લીલ બીજે ક્યાં જોઈ છે? તો જ્યાં તળાવ હોય બરાબર, નદી હોય, સરોવર, નાના કે મોટા ખાબોચિયા હોય, તો ત્યાં પાણીમાં તમને લીલ જોવા મળે બરાબર. એની આજુબાજુના પગથિયામાં પણ પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે, બીજી દિવાલોમાં પણ ક્યારેક ક્યારેક લીલ ઉગતી હોય છે. પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે છે, તો હા, તેમના નામ શોધી કાઢો. તેમના થોડા તમારી નોટબુકમાં લખો. હવે અહીંયા પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે, કેવા છોડ હોય? તો જે આપણે કમળ ગઈએ બરાબર, એની જેવા બીજા ઘણા બધા છે, મનમનિયા અને અલગ અલગ, એ પાણીમાં ઉગતા છોડ છે. તમે શું વિચારો છો? તે કોઈએ ઉગાડ્યા છે કે તેની જાતે ઉગી નીકળ્યા છે? ના, આ કોઈ ઉગાડે નહીં, એની જાતે જ ઉગી નીકળતા હોય છે. જે પક્ષીઓ અને પ્રાણી દ્વારા જે બીજ ફેલાય ને, અને બીજ અહીંયા આવે ને, એને પછી ધીરે ધીરે એમાંથી એકમાંથી એક બીજા ઉગતા હોય છે.
તમે પાણીમાં બીજું શું જોઈ શકો છો, યાદી બનાવો. તો પાણીમાં તમારે આનો જવાબ પાતે લખવાનો હોય કે પાણીમાં તમને બીજું શું શું જોવા મળે, બરાબર એની યાદી બનાવવાની છે. કે વિદ્યા મિત્રો, આજે તમારે લખવાનું છે સારા અક્ષરે. આજ આપણું સ્વાધ્યાય છે, આગળનું જે તમને જે જે કીધું છે લખવાનું એ લખવાનું રહેશે. હવે અહીંયા વૈજ્ઞાનિકે મચ્છરના પેટની ઝાંખી કરી, એનું નામ છે રોનાલ્ડ રોસ. જોઈએ તો આશરે 100 વર્ષ પહેલાંની ઘટના છે. એક વૈજ્ઞાનિકે મચ્છરો મેલેરિયા ફેલાવે છે એમ શોધ્યું. આ વૈજ્ઞાનિકે આ શોધ કઈ રીતે કરી, એણે પોતે કરેલી વાત સાંભળો. મારા પિતા ભારતની સેનામાં હતા, હું ભારતમાં રહેતો હતો, ડૉક્ટર બનવાનું ભણતો હતો, વાર્તાઓ વાંચવી કવિતા લખવી એ મારા શોખ હતા, સંગીત અને નાટક પણ ખૂબ ગમતા હતા. એ સમયે મેલેરિયા અંગે વધારે જાણકારી ન હતી, પણ હજારો લોકો એનાથી મરી જતા હતા. ખૂબ વરસાદ હોય અને કાદવ હોય ત્યાં આ રોગ થતો. લોકો માનતા કે આ કિચડના ગંદા વાયુથી આ રોગ થાય છે, એટલે જેનું નામ મેલેરિયા પાડ્યું. મેલેરિયા એટલે ગંદી હવા. મેલેરિયાના દર્દીના લોહીમાં કેટલાક જીવાણુ જોવા મળ્યા, પણ આ જીવાણુ આવ્યા ક્યાંથી? અમારે એક પ્રોફેસરે વિચાર્યું કે આ જીવાણુ મચ્છરથી આવતા હશે. હું તેમનો વિદ્યાર્થી હોવાથી આ જાણવા પ્રયત્ન કરવા લાગ્યો. હું આખો દિવસ મચ્છરો પકડવા અને અવલોકન કરવામાં પસાર કરવા લાગ્યો, અને આ મચ્છરો દર્દીઓને કરડાવતા. એના બદલામાં દર્દીને એક આનો, એટલે કે અગાઉના સમયનું ચલણ હતું શું, એક આનો પણ આપવામાં આવતો હતો. સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે આ મચ્છરોને ચીરતા અને સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપથી તેનું અવલોકન કરતા. સાંજ સુધીમાં તો ગરદન દુખી જાય, આ માથાકૂટમાં હું બીમાર પડ્યો. ઘણા દિવસો સુધી કંઈ મળ્યું નહીં. એક દિવસ થોડા અલગ દેખાતા બદામી રંગના મચ્છરો જોયા. કયા રંગના? બદામી રંગના. એક માદા મચ્છરના પેટમાં જોયું તો કંઈક કાળું કાળું જોવા મળ્યું. મેં વધારે બારીકાઈથી જોયું તો મેલેરિયાના દર્દીના લોહીમાં હતા તેવા જ જીવાણુ જોવા મળ્યા, અને આ રીતે મેલેરિયા ફેલાતા જીવાણુની શોધ થઈ. ડિસેમ્બર 1902માં રોનાલ્ડ રોસને તેમની આ શોધ માટે નોબેલ પારિતોષિક મળ્યું. કોને? રોનાલ્ડ રોસને. ઈસવીસન 1905માં તેઓ મરણ પથારી હતા ત્યારે પણ હું કંઈક શોધીશ, હું કંઈક નવું શોધીશ એમના શબ્દો હતા. એટલે કે મેલેરિયાના જે જીવાણુની શોધ કોણે કરી? વિદ્યાર્થી મિત્રો, રોનાલ્ડ રોસે. આપણે શું શીખ્યા? તો તમારા ઘર, શાળા અને પડોશમાં મચ્છર ન થાય તેના માટે તમે શું કરી શકો છો? તો સૌથી પહેલાં ઘર, શાળા અને પડોશમાં મચ્છર ન થાય એના માટે ક્યાંય પણ પાણી ભરાવા દેવું જોઈએ નહીં. હંમેશા ચોખ્ખાઈ રાખવી જોઈએ, ગંદકી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જો કોઈને મેલેરિયા હોય તો તમે કેવી રીતે શોધશો? બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે એને રિપોર્ટ દ્વારા અને એની બીમારીના લક્ષણોના આધારે આપણે શોધી શકીએ છીએ. કે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા એનું સ્વાધ્યાય સારા અક્ષરે લખવાનું છે અને તૈયાર કરવાનું છે અને વાંચી લેવાનું છે એકવાર સરસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલાવજો.